નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ ટેકનો વર્લ્ડમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં હું આપણને અવગત કરાવીશ દેશના વિકાસમાં અભૂતપૂર્વ ફાળો ભજવનાર ટેકનોલોજી વિશે. આપણે સૌ જાણીએ છીએ કે દિવસે ને દિવસે ટેકનોલોજીમાં સુધારો જોવા મળ્યો છે. નાના ઉપકરણથી માંડીને સ્પેસ ટેકનોલોજી જેવી અદ્યતન ટેકનોલોજી આપણને જોવા મળી રહી છે. તો ચાલો તૈયાર થઈ જાઓ ટેકનોલોજીની દુનિયાની સેર કરવા માટે. વિશ્વમાં ટેકનોલોજી વ્યવહારો માટે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં ભારત ત્રીજા ક્રમે છે. આધુનિક ભારતે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે મજબૂતી સાથે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે આપણી આસપાસ નજર કરીએ ત્યારે આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેકનોલોજી દ્વારા થયું હોય છે. તો આવો જાણીએ એ ટેકનોલોજી વિશે કે જેમનો આપણા જીવનમાં અમૂલ્ય ફાળો છે. જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેકનોલોજી એટલે માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઈ પણ ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેકનોલોજીમાં કરી શકાય. છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે. અહીં આપણો હેતુ ઉત્પાદનની એવી પદ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. બજારમાં રોજે રોજ નવા નવા મોડલના ટીવી, ફ્રીજ, એસી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, મોટરસાયકલ, ગાડી વગેરે ઠલવાઈ રહ્યા છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ લાગે તેમ આપણું ઘર પણ આ બધાની જ વસ્તુઓથી ભરાઈ ગયું છે. એટલા જ માટે આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. ટેકનોલોજીના ટાઈપ ઘણા બધા છે, પણ મેં કદાચ 6-7 થોડા બાયફર્કેટ કરેલા છે. એક મેડિકલ ટેકનોલોજી, મેડિકલ વીકેન્ડ છે કે નહીં એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયો છે. પહેલાંના જમાનામાં જે મેડિકલ જે હતું, લોકો ઔષધિથી કે બીજી કોઈ રીતે પેઇન ત્યારે થતું હતું, બરાબર. હવેની જે આપણે ટ્રીટમેન્ટ જોવા જઈ રહ્યા છે લેઝરથી કે રોબોટ્સથી, તો ઇટ્સ વીકેન્ડ છે મેડિકલ ટેકનોલોજી, રાઈટ. બીજું છે મેન્યુફેક્ચર ટેકનોલોજી. મારે સપોઝ કાર મેન્યુફેક્ચર કરવી છે તો 100 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાં વિચારીએ તો કેટલા બધા માણસને કેટલા બધાની જરૂર હતી. હવે તો રોબોટ ઓટોમેટિકલી કાર ફટાફટ બનાવી દે છે, વી કેન સે મેન્યુફેક્ચર ટેકનોલોજી. બીજી છે મેકેનિકલ ટેકનોલોજી, સેમ વે જે આપણે કહીએ કે જેમ મેં કાર બનાવી સ્માર્ટ રીતે, એવી રીતે બીજા ઘણા બધા મશીન્સ ઓટોમેટિકલી બની રહ્યા છે, તો વી કેન સે મેકેનિકલ ટેકનોલોજી. એગ્રીકલ્ચર ટેકનોલોજી, પહેલાં જે એગ્રીકલ્ચર કરવામાં આવતું હતું નહીં, હાથેથી કરવામાં આવતું હતું, પછી ધીરે ધીરે એમાં બુલોક કાર્ટનો યુઝ થયો, પછી ગાયનો યુઝ થયો કે અલગ અલગ એનિમલનો યુઝ થયો ખોદવા માટે. હવે આપણે જોઈ રહ્યા છીએ ટ્રેક્ટર છે કે બીજા અલગ અલગ સ્માર્ટ ડિવાઇસીસ છે, ઇવન ડ્રોનથી પણ ખેતી થઈ રહી છે. એ લોકો સીડ્સ એમાંથી કરી રહ્યા છે કે કેમિકલનો છંટકાવ એનાથી થઈ રહ્યો છે, તો વી કેન સે એગ્રીકલ્ચરમાં પણ ટેકનોલોજી યુઝ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ જે કન્સ્ટ્રક્ટ કરવું પડતું હતું, ઓકે, એની અંદર પણ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ આપણે મોડર્ન યુઝ કરી રહ્યા છે, તો વી કેન સે એમાં પણ ટેકનોલોજી છે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી, યુ કેન સે ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીમાં આપણે સિમ્પલ બલ્બનું જ એક્ઝામ્પલ લઈએ, જ્યારે એને ફાઇન્ડ કર્યું હતું વોટ ની થોમસ આલ્બર્ટ એડિસન, તો એને જ્યારે ટેકનોલોજી ફાઇન્ડ કરી હતી ની બલ્બ, ત્યારથી આપણે જોઈ રહ્યા છે કે કેટલું બધું ઇનોવેટિવ થઈ ગયું. હવે તો સોલાર પેનલ છે કે નહીં, સોલારથી આપણને એનર્જી કન્ઝપ્ટ થાય છે કે મેની વેઝ, એટલે એવરીવેર ઇન ઈચ એન્ડ એવરી ફિલ્ડ. એવું નથી કે ખાલી આપણે લેપટોપ, મોબાઈલ કે સ્માર્ટ ગેજેટ કે સ્માર્ટ કીબોર્ડ કે સ્માર્ટ રિસ્ટ વોચ કે સ્માર્ટ માઉસ કે બધાની વાત કરીએ, એ જ ટેકનોલોજી છે. ટેકનોલોજી ઇઝ એવરીવેર ઇન ઈચ એવરી ફિલ્ડ, તો ધીસ ઇઝ કોલ્ડ ટેકનોલોજી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તાજેતરના વર્ષોમાં ટેકનોલોજીના સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવતા સૌથી વધુ માંગેલા ક્ષેત્રોમાંથી એક કૃષિ છે. આના પરિણામે એગ્રીટેક સ્ટાર્ટઅપ્સનો પ્રવાહ પણ વધ્યો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી ખેતીમાં સરળતા અને ઉત્પાદનમાં વધારો આવ્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી આજનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર સુધારામાં ટેકનોલોજી મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે, જેનાથી ભારત ખાદ્યાન્નના નેટ આયાતકારના સ્થાને નેટ નિકાસકાર રાષ્ટ્ર બન્યું. ભારતમાં હરિયાળી ક્રાંતિ એક ભવ્ય સિદ્ધિ છે,
જેણે ભારતમાં ખાદ્યાન્ન માટેની વિદેશી દેશો પરની નિર્ભરતાનો અંત લાવ્યો. ખાદ્યાન્નનું ઉત્પાદન 1950-51માં 51 મિલિયન ટન થી વધીને 2021-22માં 316 મિલિયન ટન થઈ ગયું છે. આ ઉપરાંત ભારતમાં કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી ખેતીમાં સરળતા અને ઉત્પાદનમાં વધારો આવ્યો છે. ત્યારે GPS અને GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો પાકની સારી ઉપજ હાંસલ કરી શકે છે, કચરો ઘટાડી શકે છે અને તે મુજબ તેમના સંસાધન વપરાશનું સંચાલન કરી શકે છે. ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, સેટેલાઇટના ડેટાનો ઉપયોગ, મિશ્ર ખેતી, સુધારેલા બિયારણ, વિકસિત સાધનો અને ટેકનિકો વગેરેથી કૃષિ ક્ષેત્રે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. આગામી 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ થતો જોવા મળશે. તેને લીધે ખેડૂતો મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકશે તથા વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકશે. શિક્ષણ આપણા મગજને એક નવી દિશા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે અને જેવી રીતે જીવનની અન્ય બાબતોમાં ટેકનોલોજીએ પરિવર્તન લાવ્યું છે, એવી જ રીતે ટેકનોલોજીએ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણનું મહત્વ વધ્યું છે, ત્યારે આજના આ ઝડપી યુગમાં બાળકો ટેકનોલોજી માધ્યમ દ્વારા જ શિક્ષણ પ્રાપ્ત કરે તે જરૂરી બન્યું છે અને હવે તો શાળામાં પણ ટેકનોલોજી દ્વારા જ આ શિક્ષણ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે. સવાર ઉઠીને ત્યારથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં ટેકનોલોજીના આધારને લગભગ મોટા ભાગના કામ થતા હોય છે. આપનું જીવન ટેકનોલોજી પર નિર્ભર છે એવું કહીએ તો ખોટું નથી. જો વડીલ ટેકનોલોજી પર નિર્ભર છે તો બાળકો કેમ તેનાથી દૂર રહી શકે? તેમાં પણ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની શોધે તો શિક્ષણને એક નવા સ્તર પર જ પહોંચાડી દીધું છે. આજે આપણી આંગળીઓના વેઢે કરેલું ઇન્ટરનેટ તમને એક લાઇબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યું છે. સામાન્ય રીતે ટેકનોલોજી નવા અનુભવોને જન્મ આપી રહી છે, તે આજકાલની જરૂરિયાત બની ગઈ છે. શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ થવાને લીધે અને ટેકનોલોજીનો લાભ લેવાને કારણે શિક્ષણ જગતમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. ઇન્ટરનેટનો આજે સૌથી મોટો ફાયદો એ થઈ રહ્યો છે કે વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણામાં બેસીને વિશ્વના કોઈ પણ ખૂણામાં શિક્ષણ પૂરું પાડી શકે છે. અત્યારના સમયમાં દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે તેમ શિક્ષણ ક્ષેત્રનો સમાવેશ પણ થાય છે. ટેકનોલોજીની મદદથી આજે શિક્ષકો અને શાળા સંચાલકો એક બટનના ક્લિક પર વિષય વિશિષ્ટ પ્રશ્નપત્રો પણ બનાવી શકે છે. બાળકો પુસ્તકોને ઓડિયો મારફતે સાંભળી રહ્યા છે અને ગ્રાફિક્સની મદદથી સ્ટોરી સમજી રહ્યા છે. આધુનિક યુગમાં સ્માર્ટ શાળાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન ટેકનોલોજીના સાધનો રાખવામાં આવ્યા છે, જે મારફતે વિદ્યાર્થીઓ ડિજિટલ સાધનોના મદદથી શિક્ષણ મેળવી શકે. GTPL ના આ એક માધ્યમથી એજ્યુકેશનની અંદર અત્યારે ટેકનોલોજીનો સમન્વય જે રીતે થઈ રહ્યો છે કે લગભગ દરેકે દરેક જગ્યાએ જ્યાં પણ જુઓ ત્યાં બધી જગ્યાએ તમને જ્યાં ટીચિંગ છે ત્યાં ટેકનોલોજી વચ્ચે એમ્બેડેડ થઈ રહી છે. લગભગ 10 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો એ વખતે કોઈ સ્માર્ટબોર્ડ કે કશું નહોતું, બ્લેકબોર્ડ, ચોક, છોકરાઓને બોલાવવાના, ઇન્કવાયરી માટે પોસ્ટર લગાવવાના, વોલ પેઇન્ટ કરવાનું, ઝેરોક્સ કઢાવવાની, એ દરેક વસ્તુ કદાચ આ નવી નેક્સ્ટ જનરેશન જે જેન ઝી કહેવાય એ લોકો માટે તો આ એક મોટો ભૂતકાળ જેવું લાગે. બીકોઝ અત્યારે જે ટેકનોલોજી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની અંદર એમ્બેડ થઈ ગઈ છે, ઇમર્જ થઈ ગઈ છે, એનાથી મેઇનલી વિદ્યાર્થીઓને, ખાલી વિદ્યાર્થીઓને નહીં પણ પ્રોફેસરને, ટીચર્સને, એડમિન સ્ટાફને એટલું ઇઝીલી એક્સેસિબિલિટી મળી ગઈ છે. એ લોકો એવું ઇઝીલી એક્સેસ કરી શકે છે બધું, કે જેમ કે આપણે ટીચર્સની વાત કરીએ તો ઇન્ટરનેટ પર એટલું બધું કન્ટેન્ટ એમને મળી રહે છે અત્યારે કે એમને કોઈ પણ જગ્યાએ ડિટેલમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવી હોય તો તે કેન યુઝ ચેટબોટ, ગૂગલના અલ્ગોરિધમ છે, AI ઘણી બધી જગ્યાએ એમ્બેડ થઈ ગયું છે.
તો ટીચર્સ પ્રોફેસરને કન્ટેન્ટ માટે ખૂબ જ ફાયદો થાય છે. એટ ધ સેમ ટાઈમ પહેલાં એવું કહેવાતું હતું કે કોઈ બીજા દૂર 50 કિલોમીટર દૂર કોઈ વિદ્યાર્થી એવો હોય તો એ કોઈ સારા સાહેબને, કોઈ ગામડામાં ભણતો સ્ટુડન્ટ, સારા સાહેબના લેક્ચર ભણવા માટે કદાચ એને વિચારવું પડે. પણ અત્યારે ટેકનોલોજીનો એક મેઇન ફાયદો એમને એ થઈ ગયો છે કે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા જે તે વિષય શિક્ષક નિષ્ણાત શિક્ષકોના લેક્ચર્સ અવેલેબલ થઈ ગયા છે. યુટ્યુબ ને એના સિવાય બી ઘણી બધી વિડીયો લેક્ચર, વર્ચ્યુઅલ અભ્યાસ કરીને એપ છે, યુટ્યુબ છે, એવી ઘણી બધી એપ છે જ્યાં આગળ વિદ્યાર્થીઓ દેશના કોઈ પણ ખૂણે બેઠા બેઠા એમના મનપસંદ શિક્ષકનું ટીચિંગ લઈ શકે છે. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, LMS જેને કહેવાય છે, બહુ જ સારી રીતે આગળ વધી રહી છે કે જેનાથી વિદ્યાર્થીઓ ટીચર્સ વચ્ચેનું કમ્યુનિકેશન એકદમ ઇઝી થઈ ગયું છે. કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા ઝૂમ કોલ કરીને ટીચર સાથે ડિફિકલ્ટી સોલ્વ થઈ રહી છે. ઝેરોક્સને એ બધું બંધ થઈ ગયું. અત્યારે તો ઇન્સ્ટિટ્યુટ સ્કૂલની એવી એપ બની ગઈ છે કે જ્યાં આગળ રોજના હોમવર્ક એની અંદર અપલોડ થાય, વિડીયો લેક્ચર અપલોડ થાય છે. હાઇબ્રિડ ટીચિંગ મોડ્યુલ બધે અવેલેબલ થઈ ગયા છે. હાઇબ્રિડ ટીચિંગ એટલે ખાલી આપણા રેફરન્સ માટે કહી દો, ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતનો સમાન બનીને હાઇબ્રિડ ટીચિંગ એપ કહેવાય કે જ્યાં આગળ જે તે સ્કૂલ અથવા ક્લાસીસ અથવા શિક્ષકો પોતાની એવી એક એપ ડેવલપ કરે છે કે રોજે રોજનું ભણાયેલું, રોજે રોજનું ક્લાસવર્ક જે છે એપ્લિકેશનની અંદર અપલોડ કરતા હોય, વિદ્યાર્થીઓ કદાચ નથી આવ્યા અથવા ઘરે જઈને રિવિઝન કરવું છે તો એપ્લિકેશનની અંદર જોઈને બધી જ વસ્તુ રિફર કરી શકે. પેરેન્ટ્સને ખ્યાલ આવે છે, આજકાલ તો ટેકનોલોજી એટલી બધી અંદર એમ્બેડ થઈ ગઈ છે કે પેરેન્ટ્સને એમના બાળકનું પરફોર્મન્સ જોવું તો આજે સાહેબને ફોન જ નથી કરવા પડતા, સ્કૂલમાં જવું જ નથી પડતું, ઘરે બેઠા બેઠા એપ્લિકેશનમાં જોઈ લે છે. એનાથી વિશેષ હું તમને કહું તો ઓનલાઈન એક્ઝામના મોડ્યુલ એટલા સારી રીતે ચાલે છે કે જ્યાં આગળ પેપર ચેકિંગને બધું એટલું ઇઝી થઈ ગયું છે ને, સ્ટુડન્ટ જે બ્રાઇટ સ્ટુડન્ટ છે ખાલી એને એવું નથી કે ખાલી એને જ યુઝફુલ થાય, જેનો સ્કોર ઓછો આવે છે, જેની પાસે કશે આવા જવાની સગવડ નથી, એ લોકો બી ઘણા ફ્રી ટ્યુલ્સ એવા મળે છે માર્કેટમાં કે જેને યુઝ કરીને એક સિમ્પલ મોબાઈલમાં, અને મોબાઈલ આજે સ્માર્ટફોન દરેકે દરેક જગ્યાએ અવેલેબલ છે, દરેક ફોનમાં વોટ્સએપ આવી ગયું છે એટલે દરેક સ્માર્ટફોનમાં એજ્યુકેશન રિલેટેડ એક્ટિવિટી મળી જતી હોય છે, કન્ટેન્ટનો એક્સેસ મળી જાય છે, વર્ચ્યુઅલ રિયાલિટીના ટૂલ્સ એટલા બધા આગળ વધી રહ્યા છે કે તમે કોઈ બી જગ્યાએ બેઠા બેઠા દરેકે દરેક વસ્તુને સારી રીતે સમજી શકો, કન્સેપ્ટ એટલા સારી રીતે ક્લિયર થાય છે. પહેલાં કેવું હતું કે સર પોતે બ્લેકબોર્ડમાં ડ્રો કરે કોઈ બી અને પછી સમજાવે, આની અંદર આખું 3D ઇમેજ સાથે એક એક કહેવાય છે ને કે સાયન્સના સ્ટુડન્ટને એક એક અંશ દેખાય છે કે કઈ રીતે આ બને છે, શું નહીં, આખી આખી અલ્ગોરિધમ એમને ખ્યાલ આવે. મેથ્સના સ્ટુડન્ટ હોય તો કોઈ બી પાયથાગોરસના નિયમો કે કંઈ બી હોય તે પ્રેક્ટિકલી ઓનલાઈન એ અવેલેબલ છે, તમે સમજી શકો છો, જાણી શકો છો અને વધારે ડેપ્થમાં જઈ શકો છો. પહેલાં કેવું હતું, ખાલી એક ચોપડી જ્ઞાન જેવું હતું કે જ્યાં આગળ હું કંઈક ભૂલી ગયો અને પેરેન્ટ્સ અથવા સ્ટુડન્ટ સમજી ગયા, સ્ટુડન્ટને મારે ભણાવવા માટે અલગ અલગ ઓપ્શન નહોતા. પણ હવે કેવું થઈ ગયું છે કે દરેકે દરેક વસ્તુ એક ડિજિટલાઇઝેશન, દરેક ક્ષેત્રની આપણે વાત કરી, હવે વાત કરી આરોગ્યની. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો જે મહત્તમ ઉપયોગ થાય છે, જેમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારના સમયમાં જો કોઈ પણ બીમારી ત્વરિતપણે સરળતાથી આપણે શોધી શકીએ છે, આરોગ્ય વિષયક જે બાબતો છે વિવિધ બાબતોમાં પણ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આવો જાણીએ હેલ્થ સેક્ટરમાં કઈ કઈ જગ્યા પર ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. આઝાદી સમયે ભારતીય નાગરિકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું, જે વર્તમાન સમયમાં સરેરાશ 70.19 વર્ષ જેટલું થયું છે. શિશુ મૃત્યુ દર જે વર્ષ 1951માં 146 હતો તે 2020માં ઘટીને 28 થઈ ગયો છે. આમ ટેકનોલોજીકલ પ્રગતિને કારણે આરોગ્ય ક્ષેત્રે ધરખમ સુધારા થયા છે. વર્તમાનમાં ટેલિમેડિસિન અને રોબોટિક સર્જરી તેમજ વિવિધ આધુનિક ઉપકરણોના ઉપયોગથી આરોગ્ય સેવાઓ એ બધા માટે સરળ, સસ્તી અને ઉપલબ્ધ બની છે. અત્યારના સમયમાં કોઈ પણ બીમારી ત્વરિતપણે સરળતાથી શોધી શકાય છે, આરોગ્ય વિષયક બાબતોમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. મોટી મોટી હોસ્પિટલો આધુનિક યંત્રો અને મશીનોથી ઘેરાયેલી પડી છે. આવા યંત્રોની મદદથી અઘરામાં અઘરા ઓપરેશનો થોડીક જ ક્ષણોમાં ઠીક કરી શકાય છે. લેસર ટેકનોલોજી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે આજે રોગ નિવારણ માટે ઉપયોગી માનવામાં આવે છે.
પ્લાસ્ટિક સર્જરી દ્વારા ગમે તેવી બદસૂરત વ્યક્તિ મનગમતી સુંદરતા પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયની જીવનશૈલીએ માનવીને અનેક પ્રકારના નવા રોગોની ભેટ આપી, જેને દૂર કરવા રોજે રોજ નવી નવી દવાઓ, ઇન્જેક્શનો વગેરેની શોધો થતી જ રહે છે અને આપણે હવે તેની ઉપર નિર્ભર બની ગયા છીએ. આપણને સહેજ માથું દુખતું હોય કે શરીરમાં સહેજ પણ નબળાઈ લાગે તો તરત જ એક ગોળી લઈ લઈએ છીએ. આધુનિક યંત્રો વગર તબીબો પણ અઘરા ઓપરેશનો કરવાનું વિચારી શકતા નથી અને એટલે જ કહી શકીએ કે અત્યારે આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજીને કારણે સદંતર વિકાસ થતો જોવા મળી રહ્યો છે. ડિજિટલ ટેકનોલોજીના કારણે જે હેલ્થ સેક્ટરની અંદર બદલાવ પહેલાં અને અત્યારની કમ્પેરિઝન કરીએ તો પહેલાં છે ને 90% કામ પેપર વર્ક, એટલે કે ડૉક્ટરને થાક લાગી જાય કે ભાઈ એટલું બધું લખવું પડે, પ્રિસ્ક્રિપ્શન તો કે લખવાનું, રિપોર્ટ્સ પ્રિન્ટ કાઢાવવાના. અને અત્યારે હવે બધું જ ડિજિટલ થઈ ગયું છે અને એ પણ ટેકનોલોજીના યુઝને કારણે. અને એ લેવલની ટેકનોલોજી આવી ગઈ છે કે ભાઈ કદાચ ડૉક્ટરને ફોર એક્ઝામ્પલ બહુ એપ્લિકેશનમાં બધું કરવું ના હોય તો એ પેડ ઉપર લખે દવાઓ અને એ ટાઈપ થઈને એને ઇલેક્ટ્રોનિક વર્ઝનમાં વોટ્સઅપ અને પેશન્ટને, દર્દીને વોટ્સઅપ અથવા તો SMS અને ઇમેઇલ થ્રુ મળી શકે છે. એટલું જ નહીં પણ હવે તો છે ને AIનો જમાનો આવી ગયો છે કે AIના બેઝ ઉપર પ્રાઇમરી તમારું BMI કેટલું છે, એવા રોબોટ્સ આવી ગયા છે. તો બટ ઓબ્વિયસ છે કે પહેલાં અને આજના કમ્પેરિઝન કરીએ તો ડિજિટલ ટેકનોલોજીએ ડૉક્ટર અને દર્દી બંનેનું કામ બહુ સરળ કર્યું છે. ખાસ કરીને વાત કરીએ તો મોટી મોટી હોસ્પિટલ્સ જે હોય ને એમાં થપ્પાના થપ્પા લાગતા હોય છે કાગળિયા ડોક્યુમેન્ટ્સના, જે અત્યારે ઘટી રહ્યા છે અને આવનારા વર્ષોમાં ટેકનોલોજીના ઉપયોગને કારણે ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. બટ ઓબ્વિયસ છે કે ભાઈ પહેલાં જે છે એ પ્રિસ્ક્રિપ્શન લખવા માટે આસિસ્ટન્ટ રાખવા પડે, અત્યારે એ પ્રિસ્ક્રિપ્શન માટે આસિસ્ટન્ટ રાખવાની જરૂર નથી. એવી જ રીતે ડાયગ્નોસ્ટિક મેથડ હોય, કોઈ પણ લેબ રિપોર્ટ કરવાનો હોય કે પછી સીટી સ્કેન, MRI હોય, તો આજે આટલી સરસ ટેકનોલોજી થઈ ગઈ છે કે એનો રિપોર્ટની એનાલિસિસ જે છે એ ટેકનોલોજીના મદદથી છેલ્લા 3 રિપોર્ટ જે હોય એમના બ્લડ અને યુરિનના એ પણ કમ્પેરિઝન કરીને આપતું હોય છે ટેકનોલોજી. સો ટેકનોલોજીએ ખૂબ સરળ કામ કર્યું છે બંને બાજુથી, ડૉક્ટર્સ માટે બી અને ઓફકોર્સ દર્દી માટે બી. અને આવનારા વર્ષોમાં જ્યારે AI ટેકનોલોજી આવશે, ChatGPT છે તો અમારે કંઈક ડાયગ્નોસ લખવું હોય તો એની મદદ લઈ રહ્યા છીએ, જુદી જુદી એપ્લિકેશન સોફ્ટવેર આવી ગયા છે, ટેલિમેડિસિન્સ આવી ગયું છે કે તમે આજે કોઈ પણ ડૉક્ટર છે એ બેઠા બેઠા પોતાના દર્દીને હજારો કિલોમીટર દૂર કન્સલ્ટેશન આપી શકે. બહુ બધી એપ્લિકેશન્સ અને બહુ બધા સોફ્ટવેર્સ આવી ગયા છે જેના કારણે આજે હેલ્થ સેક્ટરમાં મોટો ક્રાંતિકારી બદલાવ થઈ રહ્યો છે. તો એ એનું જે આપણે છે ને દર્દી અને આપણે સૌએ જે છે એ ટેકનોલોજીનો આભાર માનવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ દેશના અર્થતંત્રના વિકાસમાં ઉત્પાદન ઉદ્યોગ નોંધપાત્ર મહત્વ ધરાવે છે. ભારત જેવા જે વિકાસશીલ રાષ્ટ્ર છે તેમાં વૃદ્ધિ અને રોજગારી માટે ઉત્પાદન ઉદ્યોગ પર મોટા પાયે નિર્ભર હોય છે. આધુનિક સમયમાં જે દેશ જેટલા પ્રમાણમાં ટેકનોલોજીએ દ્રષ્ટિએ સદ્ધર હોય છે અને તેટલા જ પ્રમાણમાં તેને વિકસિત, વિકસતો કે અલ્પ વિકસિત માનવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસમાં મહત્વનો ફાળો ટેકનોલોજીએ ભજવ્યો છે. વેપાર, ઉદ્યોગ અને ધંધાની વાત કરીએ તો આજે ઉત્પાદનની બધી બાબતોમાં મશીનોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદન કરવાનું હોય તેવી વસ્તુનું કદ, વજન, રંગ, ઘાટ વગેરે નક્કી કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય બિઝનેસની વાત કરીએ તો આજે ઈમેલ બિઝનેસ, વિન્ડો શોપિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારનું સંચાલન ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટના માધ્યમથી થઈ રહ્યું છે, જેને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. બેંકની વાત કરીએ તો બધી બેંકો કોમ્પ્યુટરાઇઝ બની ગઈ છે, ATM કાર્ડનો જમાનો છે. શેર માર્કેટ પણ સંપૂર્ણપણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આધારિત થઈ ગયું છે. પ્રોડક્ટના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની તમામ બાબતોમાં આજે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ટેકનોલોજીની મદદથી ઓટોમેશન, સમયની બચત, ગુણવત્તા અને ઉત્પાદકતામાં વધારો, જોખમી કાર્યો માટે માનવના સ્થાને રોબોટનો પ્રયોગ, માહિતીનું પૃથ્થકરણ અને જાળવણી વગેરે સુધાર થવાથી ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે. આ ઉપરાંત વર્ચ્યુઅલ રિયાલિટી,
ઓગમેન્ટેડ રિયાલિટી અને 3D પ્રિન્ટિંગ વગેરે જેવી ટેકનોલોજીએ વિકાસના નવા માર્ગો ખોલ્યા છે. આમ આપણી લગભગ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ટેકનોલોજી પર આધારિત છે. આજના મશીન યુગમાં સૌથી વધારે ચર્ચા જે શબ્દની થાય છે તે છે AI, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે પ્રકારે તેનો વિકાસ થઈ રહ્યો છે તેના પરથી લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ બુદ્ધિનું કેન્દ્રબિંદુ બની ગયું છે. કોમ્પ્યુટર વિજ્ઞાનની અદ્ભુત શોધ પૈકીની એક અને સૌથી શક્તિશાળી શોધ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ પહેલાં કરતાં વધુ વિકસિત થઈ છે, ત્યારે તેના ઉપયોગ, તેના ફાયદા અને ગેરફાયદા અંગે પણ જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે અત્યારે તેના ફાયદા પણ આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં જોઈ રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વિજ્ઞાનની એક એવી શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માણસો દ્વારા સૂચવવામાં આવેલા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. માણસનું જ્ઞાન, અનુભવો અને વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત થાય છે, જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ પણ કરવામાં આવે છે. આજના સમયમાં આપણે મશીનો પર નિર્ભર છીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ અને આડકતરી રીતે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ સમય, પૈસા અને શ્રમ વગેરે જેવા તમામ પ્રકારના ક્ષેત્રોમાં પરસ્પર બદલી કરવામાં આવે છે, જેના કારણે આજના સમયમાં આ મશીનોની ઉપયોગિતા વધુ ને વધુ વધી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી વધારે ઉપયોગ રોબોટની ટેકનોલોજીમાં થાય છે. હવે અદ્યતન યુગમાં ડિજિટલ અને લક્ઝરી કાર, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને એરોપ્લેનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તે ઉપરાંત સુપર કોમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટર, વિડીયો અને કોમ્પ્યુટર ગેમ્સ, આધુનિક ઉપકરણો જેવા કે માઇક્રોવેવ ઓવન, હેલ્થકેર અને હ્યુમન બોડી કેર સાથે એર કન્ડિશનરમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. AIનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે. આજે વિશ્વભરમાં સૌથી વધારે AIનો ઉપયોગ પણ ભારતમાં થઈ રહ્યો છે. ડગલે ને પગલે તેનો ઉપયોગ ભારતના ભવિષ્ય માટે એક જોતા સારો પણ છે. આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેકનોલોજી એટલે માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે જે કંઈ પણ ચીજ વસ્તુનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેકનોલોજીમાં કરી શકાય. અહીં આપણો હેતુ ઉત્પાદનની એવી પદ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ પણ નજર કરીએ ત્યારે આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુ છે તે વસ્તુનું નિર્માણ ટેકનોલોજી દ્વારા થયું છે. એટલે જ આજના યુગને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. આધુનિક સમયમાં જે દેશ જેટલા પ્રમાણમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ સદ્ધર હોય તેટલા પ્રમાણમાં જ તેને વિકસિત, વિકસતો અને અલ્પ વિકસિત માનવામાં આવે છે. અથવા તો જે દેશ ટેકનોલોજીની દ્રષ્ટિએ જેટલો સદ્ધર હોય એટલો એને વિકસિત માનવામાં આવે છે. ભારતમાં દિવસે ને દિવસે ટેકનોલોજીનો વ્યાપ વધતો જતો જોવા મળી રહ્યો છે. જેમાં વાત કરીએ તો મોબાઈલ ફોન, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર, મોટરસાઇકલ, ફ્રીજ, AC તમામ ઉપકરણોનો વિકાસ વધી રહ્યો છે. તમામ ઉપકરણો પર આજે માનવી નિર્ભર છે. હજુ પણ આગામી સમયમાં આ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ વધતો જોવા મળશે. છેલ્લા એક જ દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશને શક્તિશાળી બનાવવામાં ટેકનોલોજીનું બહુ જ મોટું યોગદાન છે. છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે અને હજુ પણ આગામી સમયમાં ભારતના વિકાસમાં ટેકનોલોજી મહત્વનો ફાળો ભજવશે. તો હાલ ટેકનોવર્લ્ડના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.